નમસ્કાર બાળ મિત્રો સાંદિપની એજ્યુકેશન એકેડેમિકમાં આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ તો આપણે બીજા સત્ર તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આપણે આગળના વિડીયોમાં એક પાઠ આપણે જોઈ ગયા મજા પડે મજા પડે એના પછીનો જે પાઠ છે એ ઝપટી વાગી તો બાળ મિત્રો આપણે આગળ જોઈએ ઝપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે ચપ 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 ચપટી વાગી રે ચપટી જ્યારે આપણે વગાડીએ છીએ ત્યારે ચપટીમાંથી આ જપ એવો અવાજ આવે છે હાલતા ચાલતા ચપટી વગાડું લખતા વાંચતાં ચપટી વગાડું ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે હાલતા એટલે કે ચા હાલતા ચાલતા પણ ચપટી વગાડે વગાડે છે અને લખતા વાંચતાં પણ ચપટી વગાડે છે ચપટી વાગી ચપટી વાગી રે દોડતા કૂદતા ચપટી વગાડું ખાતા પીતા ચપટી વગાડું ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે ચપટી દોડતા અને કૂદતા ખાતા પીતા દરેક જગ્યાએ ચપટી વગાડે વગાડે છે ભાઈના કાનમાં ચપટી વગાડું બહેનના કાનમાં ચપટી વગાડું ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે તો બાળ મિત્રો આપણે ભાઈના કાનમાં પણ ચપટી વગાડીએ છીએ બહેનના કાનમાં પણ ચપટી વગાડીએ છીએ પપ્પાના કાનમાં ચપટી વગાડો મમ્મીના કાનમાં ચપટી વગાડો પપ્પાના કાનમાં પણ ચપટી વગાડીએ છીએ અને મમ્મીના કાનમાં પણ ચપટી વગાડીએ છીએ અને ચપટી વાગે છે ત્યારે ચપટીમાંથી ઝપઝપ એવો અવાજ આવે છે તો બાળ મિત્રો આપણે પણ ચપટી ક્યારેક વગાડતા હોઈએ છીએ ત્યારે એ ચપટીમાંથી પણ ચપ ચપ એવો અવાજ આવે છે તો અહીં એ જ એના પછી જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ આપણે આગળ જોઈએ તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો તો આપણે લખીશું કે ચપટી મમ્મીના કાનમાં પપ્પાના કાનમાં ભાઈ બહેનના કાનમાં આપણે ચપટી વગાડીએ છીએ પછી આવે છે તમારા મમ્મીનું નામ શું છે તો બાળ મિત્રો તમારા મમ્મીનું નામ તમારે લખવાનું છે તમારા પપ્પાનું નામ શું છે તમારા ભાઈનું નામ શું છે તમારા બહેનનું નામ શું છે એ તમારે લખવાના છે તમારાથી મોટું કોણ છે ભાઈ છે કે બહેન છે આ તમારે અહીં એનો જવાબ આપવાનો છે પપ્પાના બહેનને શું કહીશું તો પપ્પાના બહેનને આપણે ફોઈ કહીશું મમ્મીના બહેનને આપણે શું કહેવાય બહેનને શું કહેવાય તો માસી પપ્પાના ભાઈને શું કહેવાય તો કે કાકા મમ્મીના ભાઈને આ શું કહેવાય તો કે મામા તો બાળ મિત્રો અહીં આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે તો એના પછી આવે છે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્રમાં જોડો તો તમારા ઘરમાં દાદા દાદા રહે છે દાદી ભાઈ મમ્મી પપ્પા વગેરે આપણા ઘરમાં રહે છે બરાબર ને બાળકો કેમકે આપણા ઘરમાં દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બહેન વગેરે આપણા ઘરમાં રહે છે તો બીજા પાના પર આપણે જોઈએ સૌપ્રથમ જે ચિત્ર છે એ ચિત્ર શું કહેવા માગે છે બાળકો તો કે સૌપ્રથમ જે ચિત્ર છે એ ચિત્ર વહેલા ઊભા થઈ જવું અને બીજા ચિત્રમાં આપણે સ્નાન કરવું એવું જણાવે છે અને આ બાળક જે છે એ સ્નાન કરી અને પોતાનું શરીર ટુવાલથી સાફ કરે છે ત્રીજા ચિત્રમાં બાળક જે છે એ બાળક પૂજાની જે થાળી છે એ થાળી દાદીમાંને આપે છે અને ચોથા ચિત્રમાં જે બાળકો છે એ નીચે બેઠા છે અને દાદાની વાત ધ્યાનથી સાંભળે છે અને પાંચમા ચિત્રમાં પાંચમા ચિત્રમાં આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય તો એ મહેમાનને આપણે પાણી આપીએ છીએ એવું અહીં દર્શાવે છે અને છઠ્ઠા ચિત્રમાં ફૂલ છોડને પાણી આપવું એવું દર્શાવે છે અને સાતમા ચિત્રમાં જે નાની બાળકી છે એ બાળકી પોતાના મમ્મીને રસોઈમાં મદદ કરે છે અને આઠમા ચિત્રમાં આઠમા ચિત્રમાં વડીલોનો હાથ પકડીને ચાલવું એવું જણાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે ચિત્રો છે એ ચિત્ર પણ કંઈ ને કંઈ બી સંકેત આપણને આપી જાય છે સૌ પ્રથમ વહેલા ઊભા થવું પછી નહાવું પછી પૂજા પૂજા કરવી વડીલોની વાત ધ્યાનથી સાંભળવી કોઈ આપણા ઘરે મહેમાન આવ્યો હોય તો એ મહેમાનને સૌપ્રથમ તો પાણી આપવું આપણા ઘરે ફૂલ છોડ હોય તો એ ફૂલ છોડમાં આપણે પાણી આપવું અને રસોઈ ઘરમાં મમ્મીને મદદ કરવી અને જ્યાં બહાર ગામ ગયા હોય ત્યાં બહાર ગામ ગયા હોય ત્યાં વડીલોનો હાથ પકડીને ચાલો એવું શીખવી જાય છે હવે બીજા પેજ પાના પર આવીએ તો બાળ મિત્રો અહીં જે છે એ અહીં ઓળખો અને રંગ પૂરવાનો છે સૌપ્રથમ જે છે એ લ આ જે લસણનું ચિત્ર છે એ ચિત્રમાં કેટલા લ આપ્યા છે એ એ લ પર આપણે રંગ પૂરવાનો છે અહીં લ આપ્યો છે તો અહીં રંગ પૂર્યો છે આ એક બે અને ત્રણ ત્રણ લ મૂળાક્ષર છે એ મૂળાક્ષરમાં આપણે રંગ પૂરવાનો છે તેના પછી આવે છે ટ એટલે કે ટમેટો અહીં કેટલા ટ આપ્યા છે એ ટ તમારે ત્યાં રંગ પૂરવાના રહેશે એક બે અને ત્રણ એવી રીતે આ જે ત્રણ ટ છે એ ટ તમારે ત્યાં રંગ પૂરવાના રહેશે પછીનું જે ચિત્ર આવે છે એ ચિત્રમાં ચકલીનું ચિત્ર છે તો એ ચકલીના ચિત્રમાં ચ કેટલા છે ત્યાં પણ તમારે રંગ પૂરવાના રહેશે પછી આવે છે ખ તો અહીં ખ જે છે એ ખ અહીં કેટલા આપ્યા છે એ ખ માં તમારે રંગ પૂરવાના રહેશે પછી પછી ચિત્ર આવે છે ઓળખો અને રંગ પૂરો અહીં તમારે આ જે સૌપ્રથમ લાઇન છે એ લાઇનમાં લ છે એ લી જે બોક્સ છે એ બોક્સમાં તમારે રંગ પૂરવાના રહેશે પછી આવે છે ટ તો કેટલા બોક્સમાં ટ છે એ ત્યાં તમારે રંગ પૂરવાના રહેશે અહીં ચ તો ચ કેટલી જગ્યાએ આવે છે એ તમારે રંગ પૂરવાના રહેશે અહીં આ જે લાઇનમાં છે એ લાઇનમાં એક જ ચ છે તો તમારા આ જે બોક્સમાં છે એ બોક્સમાં તમારે રંગ પૂરવાનો રહેશે પછી ખ તો ખ ખા બોક્સમાં એક એક પણ બોક્સમાં નથી તો તમારે એક પણ બોક્સમાં રંગ પૂરવાનો નથી તે એવી રીતે ચિત્રને યોગ્ય મૂળાક્ષર સાથે જોડવાના છે તો અહીં ચકલી તો એવી રીતે અહીં આપણે આની સાથે જોડી દઈએ પછી ટ ટ તો અહીં ટમેટો પછી એવી રીતે તમારે આ જે મૂળાક્ષરો છે એ મૂળાક્ષરો સાથે ચિત્રને તમારે જોડવાના છે તો હવે આગળના પેજ પર જોશું પછી વાંચવાનું છે જે લા શબ્દ છે લાઇન છે એ લાઈન તમારે વાંચવાની રહેશે જેમકે સરસ લખ ચમન લખ ટપાલી આવે ટપાલ લાવે ખાતરનાક ખેતરે ખાતરનાક કાતર લાવ મીના ખાતર લાવ મીનલ ભણે છે વિરલ ગણે છે સિતાર વગાડ નીતિન સિતાર વગાડ રીના પાણી આપે છે ટીના પાણી પીએ છે કરીમાં કેરી ખા વીણા દાડમ ખા એવી રીતે તમારે વાંચવાનું છે અને સરસ અક્ષરોમાં તમારે એકવાર લખવાનું રહેશે પછી આવે છે તમારે આંગળી ફેરવવાની છે લ કેવી રીતે લખાય છે લો આવી રીતે લખાય છે પછી આવે છે ટ પછી આવે છે ચ પછી આવે છે ખ અહીં લખવાના છે લ પછી ટ પછી ચ પછી ખ એવી રીતે જે બધા મૂળાક્ષરો છે એ મૂળાક્ષરો તમારે લખવાના રહેશે તો આગળ જોઈએ મિત્રો અહીં દીર્ઘ ઈ અને એક માત્રા અને બે માત્રા તમારે અહીં આપ્યા છે તો સૌપ્રથમ આપણે જોઈએ કે લી આજે ઈ અને દીર્ઘ ઈ એવી રીતે તમારે દરેકે દરેક બોક્સમાં ઘણા માત્રામાં તમારે લખવાના રહેશે અને આજે લ ટ ચ અને ખ તો આવી રીતે તમારે આગળ આ ટપકા જોડવાના છે અને આ બોક્સમાં તમારે આવી રીતે લખવાના રહેશે દરેકે દરેક મૂળાક્ષરો પછી આવે છે વાંચો અને લખો અહીં પૈસા પૈસા દૈનિક જેમિની આવી રીતે તમારે બધા જ શબ્દો અને આ જે વાક્યો છે એ વાક્યો તમારે લખવાના છે નોટબુકમાં પણ લખવાના છે અને અહીં પણ લખવાના રહેશે અને અહીં સાંભળવાનું છે અને તમારે લખવાના છે દિવાળી દિવાળીએ આવે દિવાળીએ આવે છે મીઠાઈ કપડાં લાવે છે બાના એ ભાઈ બોલો એ કોણ તો બાના એ ભાઈ એટલે કે મામા તો આવી રીતે દરેકે દરેક પ્રશ્નોનો તમારે જવાબ આપવાનો છે તો બાળ મિત્રો અહીં તમારે જે પણ તમને સમજાવ્યું એનો તમારે હોમવર્ક કરવાનું છે અને હોમવર્ક કર્યા પછી તમારે ફોટોઝ તમારા ગ્રુપમાં મૂકવાના રહેશે અને સાથે સાથે પોથીમાં પણ તમારે લખવાનું રહેશે